મૂળ ભાજપી પણ પછીથી શંકરસિંહ વાઘેલાની સાથે રાજપામાં જોડાયેલા દિલીપ પરીખ જે રીતે મુખ્યમંત્રી બન્યા તે ખૂબ રોચક વાત છે. મૂળ ઉદ્યોગપતિ એવા દિલીપ પરીખ જે રીતે અચાનક રાજકારણમાં આવી ચડ્યા એ જ રીતે તેઓને મુખ્યમંત્રી બનવાની પર તક પ્રાપ્ત થઈ. નસીબના બલિહારી એવા દિલીપ પરીખને એકાએક મુખ્યમંત્રી બનવાની પણ તક પ્રાપ્ત થઈ. ભાજપથી અલગ થઈને શંકરસિંહ વાઘેલાએ પોતાનો રાજપા નામનો પક્ષ રચ્યો. રાજપાની રચના અને તેના વિસ્તારમાં દિલીપ પરીખની મહત્વની ભૂમિકા રહી હતી. રાજપાએ 1996માં કોંગ્રેસ પક્ષની સાથે યુતિ કરી. શાસનમાં અનેક અવરોધો ખુદ સાથી પક્ષ કોંગ્રેસ કરતું. કોંગ્રેસને સતત બીક રહેતી કે શંકરસિંહ વાઘેલા તેમના શાસન અને લોકપ્રિયતાથી મોટા ન બની જાય. આ સાથે જ કોંગ્રેસના તત્કાલીન રાષ્ટ્રીય પ્રમુખ સીતારામ કેસરી પણ અંદરખાને શંકરસિંહ વાઘેલાથી નારાજ હતા. વર્ષ 1997માં અમદાવાદ ખાતે આયોજિત એક જાહેર સભામાં સીતારામ કેસરીએ શંકરસિંહ વાઘેલાનું આત્મારામ પટેલ. દિલીપ પરીખ રાજકારણમાં શંકરસિંહ વાઘેલાના કહેવાતી આવ્યા હતા અને શંકરસિંહ વાઘેલાના વિશ્વાસુ વ્યક્તિ હતા. સાથે દિલીપ પરીખે ખજૂરિયા કાંડમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી. આમ શંકરસિંહ વાઘેલાએ રાજપામાંથી મુખ્યમંત્રીના દાવેદાર તરીકે દિલીપ પરીખનું નામ કોંગ્રેસ સમક્ષ રજૂ કર્યું. કોંગ્રેસે દિલીપ પરીખના નામને સ્વીકાર્યો અને રાજ્યના 13મા મુખ્યમંત્રી તરીકે દિલીપ પરીખ ગાંધીનગરની ગાદીએ બેસ્યા. અલ્ટિમેટલી બે જણના નામ આવ્યા, આત્મારામ કાકા અને દિલીપ પરીખ. એ બેમાંથી એકને ચીફ મિનિસ્ટર બનાવ. હવે આત્મારામ કાકાની હિસ્ટ્રી બધાને ખબર, કડક માણસ, ટિપિકલ બોલવાનું, મહેસાણાના પટેલ. એટલે એ લોકોએ ના પાડી કે આત્મારામ કાકાને. એટલે અલ્ટિમેટલી મારા પર આવીને રહ્યું, દિલીપ પરીખને તમે જો ચીફ મિનિસ્ટર બનાવો તો અમે ફૂલ સપોર્ટ આપીશું. તારીખ 28 ઓક્ટોબર 1997 ના રોજ શપથ લીધા. દિલીપ પરીખના ભાગે કુલ 128 દિવસ શાસન કરવાનું નસીબમાં આવ્યું. દિલીપ પરીખે રાજ્યના કુલ 16 મુખ્યમંત્રીઓ પૈકી ખૂબ જ ઓછા સમય માટે શાસન કર્યું છે. ગુજરાતના રાજકારણમાં કેટલાક ચીફ મિનિસ્ટરો એક્સિડેન્ટલી ચીફ મિનિસ્ટર કહેવાય છે. દિલીપભાઈનું પણ એમાં નામ આવે. એમણે પોતે પણ એમની પોતાની જે સ્મરણ કથા છે એમાં આ વાત કરી છે. એક ડોક્યુમેન્ટરી પણ એમની બનેલી, એમાં પણ એમણે આ નિખાલસ એકરાર કર્યો છે. દિલીપ પરીખ રાજ્યના 13મા મુખ્યમંત્રી બન્યા, પણ મુખ્યમંત્રી બનવા પાછળની ઘટના ઘણી રસિક છે. દિલીપ પરીખ જ્યારે વિદેશમાં હતા ત્યારે રાજ્યમાં કેટલીક રાજકીય ઘટનાઓ ઘટી હતી, જેના કારણે શંકરસિંહ વાઘેલાને રાજીનામું આપવું પડ્યું હતું અને ત્યારબાદ દિલીપ પરીખને મુખ્યમંત્રી તરીકે પસંદ કરાયા હતા. 1997માં શંકરસિંહ વાઘેલા સરકારમાં મંત્રી દિલીપ પરીખ જાપાનના ઓસાકા ખાતે પ્રવાસે ગયા હતા. એ સમયે ઓસાકાની હોટેલ ઉપર ગાંધીનગરથી ફોન કર્યો કે તાબડતોબ ગાંધીનગર પહોંચો, કારણ કે તે સમયે રાજ્યમાં રાજકીય ખળભળાટ શરૂ થયો હતો. કોંગ્રેસ વિધાનસભા પક્ષના અધ્યક્ષ અમરસિંહ ચૌધરી અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ સીડી પટેલે રાજ્યપાલ સમક્ષ જઈને શંકરસિંહ વાઘેલા સરકારને આપેલો ટેકો પાછો ખેંચવાનો પત્ર સુપ્રત કર્યો હતો. રાજ્યમાં રાજપાની સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી. દિલીપ પરીખ પ્રવાસ ચુકાવીને સત્વરે પરત ફર્યા હતા. એવા પણ પ્રસંગો બન્યા કે આત્મારામ પટેલને મુખ્યમંત્રી બનવા માટે કોંગ્રેસ
દિલીપ પરીખ નું નામ સર્વે ને માન્ય હતું તે બહાર આવ્યું. એક તરફ રાજ્યમાં શંકરસિંહ વાઘેલા પુનઃ મુખ્યમંત્રી બને તેવા સૌ ધારાસભ્યોનો મત રહ્યો હતો. 27 ઓક્ટોબર 1997 ના રોજ રાજપાએ ધારાસભ્યોની સહી સાથેની દિલીપ પરીખના નામની દરખાસ્ત ખુદ શંકરસિંહ વાઘેલાએ વિધાનસભાના પક્ષના નેતા તરીકે મૂકી. દરેક સભ્યોએ એ દરખાસ્તને ટેકો આપ્યો અને દિલીપ પરીખ બન્યા રાજ્યના નવા મુખ્યમંત્રી. કોંગ્રેસે પણ દિલીપ પરીખના નામને સ્વીકાર્યો અને રચાઈ દિલીપ પરીખની સરકાર. 1997 ની 28 ઓક્ટોબરે રાજભવન ખાતે બંધાયેલા સમિયાણામાં શપથવિધિ યોજાઈ. સાદાઈથી સંપન્ન થયેલી શપથવિધિ બાદ દિલીપ પરીખ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીઓને મળવા ગયા. દિલીપભાઈ, બાબુભાઈ, જશભાઈ પટેલ, સુરેશ મહેતાને મળ્યા. પછી તેઓ કેશુભાઈ પટેલને મળવા તેમના બંગલે ગયા. પરંતુ કેશુભાઈ પટેલે દિલીપ પટેલને શુભેચ્છા પાઠવવાની ના પાડી. દિલીપ પરીખે આ પ્રસંગે પોતાની આત્મકથા આરંભથી આજકાલમાં નોંધ્યો છે. એ ઉમરાઉમરે શપથવિધિ થઈ ગઈ પછી મને એમ થયું કે મને હું શંકરસિંહભાઈને ઘરે ગયો એમના આશીર્વાદ લેવા. પછી સુરેશભાઈને ત્યાં ગયો, સુરેશભાઈની સાથે એમ, કારણ કે એમને મને મિનિસ્ટર બનાવેલો, ઉદ્યોગ મંત્રી જેવું અગત્યનું ખાતું આપ્યું હતું એમને ત્યાં બેઠા. પછી હું કેશુભાઈને ત્યાં ગયો. કેશુભાઈ બેઠા હતા ત્યાં ગંજી પહેરીને. હી નેવર એક્સપેક્ટેડ કે હું આવીશ. મેં કહ્યું તમારા આશીર્વાદ લેવા આવ્યો, આશીર્વાદ તો નહીં આપો મને, કે તમે લોકોએ મને ઉઠાડાયો એમ કે હું મુખ્યમંત્રી હતો અમારી. મેં કહ્યું ભાઈ હવે શું થયું, ભલે કે નહીં ભૂલી જાઓ, તમારો આશીર્વાદ લેવા આવ્યા છે કોઈ કે ના? તો મને કે શંકરસિંહ કે તમે કેમ ગયા? તમે હું એટલા માટે કહ્યું, મારે કેશુભાઈને બતાવું છું કે તમે મને મિનિસ્ટર બનાવવાની ના પાડી ને હું મુખ્યમંત્રી થઈને આપને મળવા આવ્યો છું. દિલીપભાઈ મૂળે ઉદ્યોગપતિ છે અને શંકરસિંહ વાઘેલા તેમને રાજકારણમાં લાવ્યા હતા અને શંકરસિંહ બાપુએ જ તેમને મુખ્યમંત્રી બનાવ્યા હતા. દિલીપભાઈ મૂળે મુંબઈના વતની છે. લિપિની વાત કરવામાં આવે તો તેઓ મૂળ ઉદ્યોગ ધંધાના પ્રશ્નોને હલ કરવા માટે રાજકારણમાં આવ્યા હતા અને મુખ્યમંત્રી બની ગયા હતા. ટૂંકી છતાં પણ ઘણી જ રોચક કારકિર્દી રહી છે દિલીપ પરીખની. દિલીપ પરીખને રાજકારણમાં શંકરસિંહ વાઘેલા લાવ્યા છે. મૂળે વેપારી અને સ્વભાવે અભ્યાસુ દિલીપ પરીખ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ પદે પણ રહી ચૂક્યા છે. વર્ષ 1937 માં દિલીપ પરીખનો જન્મ થયો છે. દિલીપ પરીખ મૂળે મુંબઈના અને પછીથી અમદાવાદ સ્થાયી થયેલા. મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજથી અર્થશાસ્ત્ર વિષયમાં સ્નાતક થયા હતા. ત્યારબાદ તેઓ પ્લાસ્ટિકના ઉદ્યોગમાં ઝંપલાવીને બિઝનેસમેન બન્યા હતા. 1990 માં શંકરસિંહ વાઘેલાના કહેવાથી શંકરસિંહ વાઘેલા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની વાત કહેવા, પ્રતિનિધિત્વ કરવા કે રોકાણ આકર્ષવા માટે દિલીપ પરીખને હંમેશા પરદેશ મોકલતા. નારાજ મંત્રીને પણ સમજાવવા માટે શંકરસિંહ વાઘેલા દિલીપ પરીખને જવાબદારી સોંપતા. દિલીપ પરીખને બેઠક ઉપરથી ધારાસભ્ય બનેલા દિલીપ પરીખ રાજ્યના 13મા મુખ્યમંત્રી બન્યા હતા. આમ જોવા જઈએ તો કોંગ્રેસે શંકરસિંહ વાઘેલાને આપેલો ટેકો પાછો ખેંચતા રાજપાએ હવે નવા મુખ્યમંત્રી શોધવાના હતા
અને ત્યારબાદ દિલીપ પરીખને ફાળે આવ્યું મુખ્યમંત્રીનું પદ. અને દિલીપ પરીખે પોતાના મંત્રીમંડળ સાથે 28 ઓક્ટોબર 1997 ના રોજ શપથ લીધા હતા. દિલીપ પરીખે જે મંત્રીમંડળ શંકરસિંહ વાઘેલાના સમયમાં હતું તે જ મંત્રીમંડળની પોતાના મંત્રીમંડળ તરીકે સ્વીકાર્યો, પરંતુ ગૃહ ખાતું પોતાની પાસે રાખ્યો. 28 ઓક્ટોબર 1997 ના રોજ જે મંત્રીમંડળની રચના થઈ મારે ગુજરાતને આદર્શ બનાવવું હતું, એ મારી કલ્પના હતી. આદર્શમાં બધી જ રીતે આવી જાય, સ્ત્રીઓની કેળવણી, યુવાનોને નોકરી, બાળકોનો સંપૂર્ણ વિકાસ, આ બધું આદર્શ ગુજરાતને નામ પર આવે. રસ્તા, પાણી, ઇલેક્ટ્રિસિટી, ગટર, આ બધી વસ્તુઓ પ્રોવાઈડ કરવી હતી. બધાને 8 કલાક વીજળી અપાતી હતી, એને બદલે 12 કલાક આપવી જોઈએ. અને ઉદ્યોગોમાં ગુજરાત એક સ્ટેજે તો મહારાષ્ટ્ર કરતા આગળ નીકળી ગયેલું. પોતાની રજૂઆતમાં દિલીપ પરીખે નર્મદા યોજના, પીવાનું પાણી, શાંતિ અને સલામતી જેવા મુદ્દાઓને વણી લીધા. ગૃહમાં દિલીપ પરીખની તરફેણમાં 98 મત અને વિરોધમાં 76 મતો પડ્યા. ઘનિષ્ઠ ચર્ચા અને વિરોધ પક્ષના આક્ષેપો સાથે કોંગ્રેસના સહકારથી દિલીપ પરીખે ગૃહમાં વિશ્વાસનો મત જીત્યો. કુલ 128 દિવસ સુધી ચાલેલી દિલીપ પરીખની સરકારમાં ખાસ કોઈ વિવાદ રહ્યા ન હતા. એક બાજુ સમયગાળો ખૂબ જ ઓછો હતો અને બીજી બાજુ દિલીપ પરીખ સ્વભાવે ખૂબ જ શાંત, સરળ અને સમાધાનકારી વલણ દાખવનારા રહ્યા હતા. આમ છતાં તેમના સમયે એકાદ રાજકીય વિવાદ પણ સર્જાયો હતો. દિલીપ પરીખના શાસનના 128 દિવસના મર્યાદિત સમયગાળા દરમિયાન અનેક રાજકીય ખટપટો ચાલી હતી. દિલીપ પરીખના મંત્રીમંડળના મંત્રી આત્મારામ પટેલના નેજા હેઠળ રાષ્ટ્રીય જનતા પાર્ટી ઉર્ફે રાજપામાં અસંતોષી મંત્રીઓનો વિવાદ સર્જાયો. વર્ષ 1997ની 25મી ડિસેમ્બરે આત્મારામ પટેલની આગેવાની હેઠળ 16 મંત્રીઓ અને સભ્યોએ પોતાનું અલગ જૂથ રાજપાના નામે રચ્યું. પક્ષની અંદર જ નવા જૂથની રચનાનો પ્રતિભાવ બહુ જ કડક મળ્યો. વર્તા પ્રવાહ તરીકે મુખ્યમંત્રી દિલીપ પરીખે આત્મારામ પટેલ સાથે 6 મંત્રીઓને કેબિનેટમાંથી પડતા મૂક્યા અને રાજપાના સભ્યપદેથી દૂર કર્યા. આમ દિલીપ પરીખના શાસનકાળમાં રાજકીય વિવાદ તેમના ખુદના પક્ષ અને મંત્રી તરફથી સર્જાયો હતો. દિલીપ પરીખે કાર્ય કરવાની અનોખી પદ્ધતિ વિકસાવી હતી.
પરંતુ મક્કમન્ના દિલીપ પરીખ જ્યાં સુધી મુખ્યમંત્રી તરીકે શાસનમાં રહ્યા ત્યાં સુધી આ પ્રક્રિયાને વળગી રહ્યા. જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એક સૌથી મોટી ઘટના બની એ લતીફ એન્કાઉન્ટર. લતીફ વિશે બુમરાણ બહુ હતી, શરૂઆતમાં હતી, ભાજપાની સરકારે ત્યારે પણ હતી, અને કંઈ મોટા કૃત્યો કરશે એવી પોલીસ તંત્રને પણ આશંકા હતી. હોમ મિનિસ્ટર તરીકે એ વખતે વિપુલ ચૌધરી હતા અને શંકરસિંહ આખા ઓપરેશનમાં એમણે પણ મહત્વનો ભાગ ભજ્યો. મિનિસ્ટ્રીમાં કોઈને ખબર નહીં, એમ પણ કહેવામાં આવે છે કે ચીફ મિનિસ્ટરને બહુ મોડી ખબર પડી હતી, પણ એન્કાઉન્ટર કરવામાં આવ્યું. દિલીપ પરીખની સરકારે પોતાના 128 દિવસના શાસનકાળમાં રાજ્યમાં અનેક નોંધપાત્ર કાર્ય કર્યા છે. સવિશેષ રીતે રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ હલ થાય અને અમદાવાદના એરપોર્ટના મકાનનું આધુનિકરણ થાય તે માટે દિલીપ પરીખે સવિશેષ પ્રયત્નો કર્યા છે. દિલીપ પરીખ એક મુખ્યમંત્રી તરીકે ગુજરાત રાજ્યને આદર્શ રાજ્ય બનાવવા માંગતા હતા અને તેના જ માટે એક મુખ્યમંત્રી તરીકે દિલીપ પરીખે રાજ્યમાં પાણીની સુવિધાઓ અને ખાસ કરીને આંતરમાળખાકીય સુવિધાઓ પર વિશેષ પ્રયત્નો કર્યા છે. દિલીપ પરીખનો મુખ્યમંત્રી તરીકેનો કુલ 128 દિવસનો કાર્યકાળ રહ્યો હતો. આ 128 દિવસો દરમિયાન દિલીપ પરીખે આદર્શ ગુજરાતની રચના માટે કાર્ય કર્યું. પોતાના મુખ્યમંત્રીના શાસન દરમિયાન દિલીપ પરીખે નર્મદા યોજના બાબતે તત્પરતા દાખવી હતી. પાણી કચ્છ સુધી પહોંચાડવું હતું, ના પહોંચાડી શક્યા, એનું દુઃખ રહ્યું. કારણ કે આ પાઇપલાઇન બધી થઈ ગઈ હોત તો બીજા કોઈ કેનાલો કરવાની જરૂર જ ના રહેતી. અત્યારે કેનાલો થાય છે, તૂટી જાય છે, એટલે પાઇપલાઇન મારફતે સીધી પહોંચી જાય. દિલીપ પરીખે પોતાના ટૂંકા કાર્યકાળ દરમિયાન અમદાવાદ એરપોર્ટ ખાતે સુવિધા વધે તે માટે પ્રયત્નો કર્યા હતા. અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ડોમેસ્ટિક એરપોર્ટ ખાતે વિશેષ સુવિધા ઉભી થાય તે માટે પ્રયાસ હાથ ધર્યા. અમદાવાદના એરપોર્ટના મકાનને વધુ આકર્ષિત અને નમૂનારૂપ બને તે માટે કેન્દ્રમાં રજૂઆત કરી. તત્કાલીન નાગરિક ઉડ્ડયન મંત્રી સીએમ ઇબ્રાહીમ સમક્ષ વિગતવાર રજૂઆત કરી અને કુલ ₹54 કરોડ દિલીપભાઈ લઈ આવ્યા, જેના થકી અમદાવાદ એરપોર્ટનું મકાન આધુનિક બની શક્યો. પરીખની રજૂઆતોને ધ્યાનમાં લઈને રામવિલાસ પાસવાને રાજ્યમાં રેલવે બાબતે પૂરતો સહયોગ આપ્યો હતો. દિલીપ પરીખના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં કેટલીક ઘટનાઓ બની હતી. મુખ્યમંત્રી તરીકે દિલીપ પરીખે પોતાના જ મત વિસ્તારમાં આવેલા તાલુકાઓનું વિભાજન કરીને પ્રજાની વર્ષો જૂની માંગને તો સંતોષી, સાથે સાથે તે વખતના દેશના પૂર્વ વડાપ્રધાન ગુલઝારીલાલ નંદાના અવસાન બાદ
તેમના અંતિમ સંસ્કાર માટે ખાસ વ્યવસ્થા પણ કરી હતી. 1997 માં અમદાવાદ જિલ્લાની ધંધુકા વિધાનસભા બેઠક મોટી બેઠક ગણાતી. દિલીપ પરીખ ધંધુકાની બેઠક ઉપરથી જીતીને વિધાનસભામાં ગયા હતા. ધંધુકા બેઠક ત્યારે 3 તાલુકા તાલુકા વિભાજનની 40 વર્ષ જૂની માંગણી અંતે સ્વીકારાતા ધંધુકા, રાણપુર અને બળવાળાની પ્રજાને ન્યાય મળ્યો અને રાજીનામું આપ્યાના બીજા દિવસે દિલીપ પરીખ સરકારના મંત્રીઓએ અમદાવાદના સર્કિટ હાઉસ પાસે ગાંધી પ્રતિમા પાસે ગયા, વંદન કરી શપથ લીધા હતા અને સ્કૂટર ઉપર સરઘસ આકારે ગાંધીનગરના રાજભવન ખાતે પહોંચ્યા હતા. દિલીપ પરીખની કેરેક્ટર સરકારમાં કોંગ્રેસ કરતા વધુ પડકારો પક્ષની અંદરથી આવ્યા હતા. પક્ષના આગેવાન અને મંત્રી આત્મારામ પટેલે રાજીનામાનો વિરોધ નોંધાવ્યો તો બીજી તરફ તેઓ ભાજપમાં જોડાવા માટે કેશુભાઈ પટેલને મળી આવ્યા હતા. આ સમયે રાજ્યપાલે દિલીપ પરીખની કેરટેકર સરકારને રાજીનામું આપવા માટે દબાણ કર્યું જેથી ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન આવે, પરંતુ દિલીપ પરીખની કેરટેકર સરકારે રાજીનામું આપ્યું નહીં. ત્યારબાદ ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની ચૂંટણીની પણ તારીખ જાહેર કરી. આમ દિલીપ પરીખે ગુજરાતમાં કુલ 6 મહિના જેટલો સમય મુખ્યમંત્રી તરીકે શાસન કર્યો. એક ઉદ્યોગપતિ મુખ્યમંત્રીએ રાજ્યમાં વિદેશી રોકાણ આવે તે માટે સનિષ્ઠ પ્રયાસ કર્યા, પાણી મુદ્દે નવી પહેલ કરી, કોઈ ભ્રષ્ટાચારની ઘટના ન બની. દિલીપ પરીખને રાજ્ય હંમેશા સ્વચ્છ મુખ્યમંત્રી અને સારા શાસક તરીકે યાદ રાખશે.